एकलव्य विद्या संकुल। आपणे धोरण बे ना गणित विषय मा एकम नौ मारो मजानो दिवस त्याजे आपणे नोट मा लखीशु बराबर। पहला समझशु अने पछी लखीशु बराबर। तो जुओ अही तमारे तारीख वार विषय गणित विषयांग मा एकम नौ मारो मजानो दिवस बराबर आ बधुज तमारे पेन्सिल थी लखवानु छे पण अत्यारे लखवानु नथी बराबर। तो पेला छे अठवाडियाना कुल सात वार छे बराबर। अंकमा पण लखी शको अथवा शब्दमा पण लखी शको। अठवाडियाना कुल केटला वार छे बाळको? तो के सात वार छे। कया कया छे? तो जुओ पहेलो वार छे सोमवार, बीजो मंगळवार, त्रीजो बुधवार, चौथो गुरुवार, पांचमो शुक्रवार, छठो शनिवार अने सातमो रविवार। रविवार एटले रजानो दिवस बराबर ने। सोमवार पछी मंगळवार आवे बराबर, गुरुवार पछी शुक्रवार आवे, रविवार पछी कयो वार आवे? तो के रविवार पछी सोमवार आवे। आवे ने तमने बधाने वारना नाम पाका थई गया? કેટલાને થઈ ગયા? અરે વાહ, બધાને થઈ ગયા, સરસ। લખતા અને વાંચતા બધાને આવડે જ છે બરાબર, ફક્ત પાકા કરી લો એટલે પછી લખતા તો આવડી જ જાય અને પરીક્ષામાં પૂછાય તો પણ આવડી જાય બરાબર ને। આપણે સ્વાપોથીમાં એક વારનું એક જોડકણું આવ્યું હતું અને એ પણ આપણે ગાયું હતું, તો આજે આપણે ફરીથી ગાઈએ। સોમવાર પછી મંગળવાર, ત્રીજો છે બુધવાર, गुरुवार चौथो ने पांचमो शुक्रवार, शनिवार छे छठो ने सौथी मजानो रविवार। एम मळी अठवाडियुं सात दिवस नुं थाय। बधाने पाकुं थई गयुं छे? अरे वाह, बधाने थई गयुं छे। मजा आवे छे ने बधाने गावानी, सरस। हवे आपणे ऋतुओ विशे शीखीए। तो बाळको, वर्षनी मुख्य त्रण ऋतुओ छे। वर्षनी मुख्य त्रण ऋतुओ कई कई छे? तो के शियाळो, उनाळो अने ચોમાસુ बराबर ने। શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ પડે। તો જુઓ ઋતુઓ છે ત્રણ બરાબર। વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો, ઉનાળો અને ચોમાસું। પછી પેટા ઋતુ છે, તો પેટા ઋતુ છ છે। કેટલી છે? છ। તે કઈ કઈ? તો કે પહેલી હેમંત, બીજી શિશિર, ત્રીજી વસંત, ચોથી ગ્રીષ્મ, પાંચમી વર્ષા અને છઠ્ઠી શરદ બરાબર। હવે મહિના છે બાર। આપણે ગુજરાતી અને અંગ્રેજી મહિના શીખી ગયા। તો જુઓ શિયાળો છે ને તેના ચાર મહિના હોય, ઉનાળો છે તો તેના ચાર મહિના હોય અને ચોમાસું છે તો તેના પણ આ ચાર મહિના હોય છે। ગુજરાતી મહિનાના પહેલા ચાર મહિના છે કાર્તક, માક્ષર, પોષ અને મહા। પહેલા ચાર મહિના છે તે શિયાળામાં આવે બરાબર। પછી મહા પછી આવે ફાગણ, એટલે કે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ। આ ચાર, તેના પછીના ચાર મહિના છે તે ઉનાળામાં આવે બરાબર। પછી તેના પછીના ચાર મહિના, તો કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। આ છેલ્લા ચાર મહિના ચોમાસામાં આવે બરાબર। પછી અંગ્રેજી મહિનામાં નવેમ્બરથી શરૂ થાય। આમ વર્ષનો પહેલો મહિનો અંગ્રેજીમાં જુઓ તો જાન્યુઆરી છે બરાબર, પણ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિના છે તે શિયાળામાં આવે બરાબર। પછી માર્ચ, એપ્રિલ, મે અને જૂન તે ચાર મહિના ઉનાળામાં આવે। જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર બરાબર તે ચોમાસામાં આવે। સમજાઈ ગયું? તો કયા? ગુજરાતી અને અંગ્રેજી બબ્બે મહિના હેમંતમાં આવે, પછી શિશિર ઋતુમાં આવે, વસંત ઋતુમાં આવે, ગ્રીષ્મ ઋતુમાં આવે, વર્ષા ઋતુમાં આવે અને શરદ ઋતુમાં આવે બરાબર। તો કાર્તક, માક્ષર તે ગુજરાતી મહિના છે અને અંગ્રેજી નવેમ્બર અને ડિસેમ્બર બરાબર, આ મહિના હેમંત ઋતુમાં આવે
છીએ, બરાબર? આ મહિનામાં હેમંત ઋતુ હોય છે, પછી પોષ મહા અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ મહિનામાં શિશિર ઋતુ હોય છે, બરાબર? પછી ફાગણ ચૈત્ર અને માર્ચ અને એપ્રિલ તેમાં વસંત ઋતુ હોય છે, પછી વૈશાખ જેઠ મે અને જૂન તેમાં ગ્રીષ્મ ઋતુ હોય છે, બરાબર? અષાઢ શ્રાવણ જુલાઈ અને ઓગસ્ટ આ મહિનામાં વર્ષા ઋતુ હોય છે, પછી છે ભાદરવો આસો સપ્ટેમ્બર અને ઓક્ટોબર તેમાં શરદ ઋતુ હોય છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ તમે પાકું કરી લેજો, બરાબર, કે વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ કઈ કઈ છે, પેટા ઋતુઓ કઈ કઈ છે, મહિના 12 છે તો મહિના તો તમને આવડે છે, પણ કઈ ઋતુમાં કયા મહિનો કયા મહિના ગુજરાતીના આવે, કયા મહિના અંગ્રેજીના આવે, બરાબર? આ બધું જ મેં અહીં એક કોષ્ટક બનાવેલું છે, એવી રીતે તમારે પણ પછી તમારી નોટમાં બનાવીને લખવાનું છે અને પાકું કરવાનું છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઋતુનું એક ગીત ગાવું છે, તો હું ગાવ તેમ તમારે પછી ગાવાનું છે, બરાબર? એક વર્ષની ત્રણ ઋતુ, શિયાળો ઉનાળો ચોમાસું. શિયાળામાં ઠંડી પડે, સ્વેટર પહેરવાની મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુ, શિયાળો ઉનાળો ચોમાસું. ઉનાળામાં ગરમી પડે, આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુ, શિયાળો ઉનાળો ચોમાસું. ચોમાસામાં વરસાદ પડે, રેનકોટ પહેરવાની મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુ, શિયાળો ઉનાળો ચોમાસું. તો વિદ્યાર્થી મિત્રો, ગાવાની મજા આવી ને, તો તમારે આ જોડકનું પણ પાકું કરી લેવાનું છે, બરાબર? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે છે ગુજરાતી અને અંગ્રેજી મહિનાના નામ. હવે આપણે નોટમાં ગુજરાતી અને અંગ્રેજી મહિનાના નામ લખવાના છે, બરાબર? તો સૌ પ્રથમ તમારે વચ્ચે લીટી પાડી દેવાની, બરાબર? પછી એક નંબર આપીને આ ભાગમાં તમારે ગુજરાતી મહિનાના નામ લખવાના છે અને આ ભાગમાં તમારે અંગ્રેજી મહિનાના નામ લખવાના છે, બરાબર? તો પહેલું આવશે કારતક, બીજું માગશર, ત્રીજું પોષ, ચોથું મહા, પાંચમું ફાગણ, છઠ્ઠું ચૈત્ર. ચૈત્રમાં ચને બે માત્રા કરવાના, બરાબર? પછી સાતમું આવશે વૈશાખ, આઠમું જેઠ, નવમું અષાઢ, દસમું શ્રાવણ, અગિયારમું ભાદરવો અને બારમું આસો, બરાબર? હવે આપણે અંગ્રેજી મહિનાના નામ જોઈએ. તો જુઓ, પેલો છે જાન્યુઆરી મહિનો, બરાબર? તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય છે અને જાન્યુઆરી છે તે વર્ષનો પહેલો મહિનો છે, બરાબર? અને જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે, તેને આપણે મકર સંક્રાંતિ પણ કહીએ છીએ. પછી આ મહિનામાં, આ જાન્યુઆરી મહિનો છે ને, તેમાં 26મી જાન્યુઆરી પણ આવે છે અને 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન પણ કહીએ છીએ, બરાબર? પછી બીજો છે ફેબ્રુઆરી મહિનો. ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ હોય છે. ફેબ્રુઆરી મહિનો છે તે સૌથી નાનો મહિનો છે, એટલે ફેબ્રુઆરી મહિનો અલગ છે, બરાબર? ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી આવે છે, મહાશિવરાત્રી આવે છે, બરાબર? પછી છે ત્રીજો છે માર્ચ મહિનો. માર્ચ મહિનામાં 31 દિવસ હોય છે, બરાબર?
मार्च महीना मा होली धूलेटी नो तेहवार आवे छे, चेटी चांद आवे छे, बराबर। पछी चौथो महीनो छे एप्रिल, एप्रिल महीना मा 30 दिवस होय छे। एप्रिल महीना मा केरी खवाय छे, बराबर। पछी राव नवमी आवे छे, हनुमान जयंती आवे छे। एप्रिल महीना मा रामनवमी पण आवे अने त्यारे केरी पण आवे छे अने केरी खावानी मजा पड़े छे, बराबर। पछी छे मे, तो मे ना दिवसो छे 31, बराबर। अने मे महीना मा छे ने सौथी वधु गरमी पड़े छे, त्यारे आपणे स्कूल मा रजा होय छे, त्यारे आपणे उनाळु वेकेशन होय छे, बराबर। पछी छठो महीनो छे जून, जून महीना मा 30 दिवस होय छे। तो जून महीना मा शाळा खुले छे, बराबर। त्यारे रमजान ईद पण आवे छे, बराबर। पछी सातमो महीनो छे जुलाई, जुलाई महीना मा 31 दिवस होय छे। आ जुलाई महीना मा व्रत आवे छे, गुरु पूर्णिमा आवे छे, बराबर। त्यारे नानी छोकरी होय तेने मोळाक जया पारवती तेवा व्रत पण आवे छे। पछी आठमो छे ऑगस्ट, ऑगस्ट महीना मा 31 दिवस होय छे। आ महीना मा 15मी तारीखे એટલે કે 15મી ઓગસ્ટ આવે છે તેને સ્વતંત્રતા દિન પણ કહેવાય છે, બરાબર। ત્યારે રક્ષાબંધન આવે છે, જન્માષ્ટમી આવે છે, આ ઓગસ્ટ મહિનામાં આવે છે। પછી નવમું છે સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ હોય છે। આ સપ્ટેમ્બર મહિનામાં શિક્ષક દિન પણ આવે છે અને શિક્ષક દિન આપણે કેટલી તારીખે ઉજવીએ છીએ, તો કે 5 સપ્ટેમ્બર, બરાબર। પછી દસમું છે ઓક્ટોબર, ઓક્ટોબરમાં 31 દિવસ હોય છે। આ ઓક્ટોબર મહિનામાં નવરાત્રીનો તહેવાર આવે છે, ગાંધી જયંતિ આવે છે, બરાબર। ત્યારે આપણે ગાંધી બાપુનો જન્મદિવસ હોય છે, તેનો જન્મ 2 ઓક્ટોબર, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ આવે છે, બરાબર। પછી ઓક્ટોબર પછી નવેમ્બર, તો નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય છે। નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર આવે છે, બરાબર। દિવાળી આવે, નવું વર્ષ આવે, ભાઈ બીજ આવે ને, નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર આવે ત્યારે આપણે શું કરીએ છીએ, ત્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ, બરાબર। પણ ફટાકડા ફોડતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે દાઝી ન જઈએ, બરાબર। પછી બારમું છે ડિસેમ્બર, તો ડિસેમ્બર મહિનામાં 31 દિવસ હોય છે, બરાબર। તો ડિસેમ્બર મહિનામાં નાતાલનો તહેવાર આવે છે, કયો તહેવાર આવે, તો કે નાતાલનો તહેવાર આવે, બરાબર। એટલે કે 30 દિવસના કેટલા મહિના આવે, તો કે 4 આવે, 30 દિવસના મહિના 4, તે આપણે પાઠ્યપુસ્તકમાં પણ તે ગીત આવ્યું હતું, બરાબર, કે 30 દિવસના મહિના 4, 7 પર છે 31નો ભાર, સૌથી નાનો ફેબ્રુઆરી, 28 કે 29 પર જાય કૂદકા મારી, બરાબર। ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ હોય છે, બાકી બધા મહિનામાં, બીજા બધા મહિના છે તેમાં 30, 31 એવી રીતે આવે છે। અને મેં તમને આગળના વિડીયોમાં મુઠ્ઠીના પર્વ વિશે તમને શીખવાડ્યું હતું, બરાબર। એટલે કે અંગ્રેજી મહિનાના નામ આવશે, એ બધાએ મારી સાથે બોલવાનું છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, બરાબર। પછી જુઓ ખાલી જગ્યા, એક વર્ષના ખાલી જગ્યા મહિના છે, એક વર્ષમાં કેટલા મહિના આવે બાળકો, તો કે એક વર્ષના 12 મહિના આવે, બરાબર। એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું 12, બરાબર, એક વર્ષના 12 મહિના છે। પછી બીજી ખાલી જગ્યા છે, એક વર્ષમાં ખાલી જગ્યા દિવસ હોય છે, એક વર્ષમાં કેટલા દિવસ હોય, તો કે 365 દિવસ હોય,
એટલે અહીં લખવાનું 365 પછી છે 30 દિવસના ખાલી જગ્યા મહિના છે 30 દિવસના કેટલા મહિના આવે તો કે 4 મહિના આવે એટલે અહીં આપણે લખવાનું 4 તે 4 મહિના કયા કયા તો કે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર એજ્યુસન બરાબર એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને સમજાઈ ગયું ને કે કયા મહિનામાં કયો તહેવાર આવે કયા મહિનાના કેટલા દિવસો હોય પછી કયા મહિનામાં કઈ ઋતુ આવે બરાબર ને તે બધું જ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા કે ઉનાળુ વેકેશન તમને કેટલા દિવસ મળે છે કોને યાદ છે ઉનાળુ વેકેશન 35 દિવસનું મળે છે બરાબર અને શિયાળુ વેકેશન કેટલા દિવસનું મળે તો કે શિયાળુ વેકેશન 21 દિવસનું મળે બરાબર પછી શિયાળુ વેકેશન કયા મહિનામાં હોય છે તો કે શિયાળુ વેકેશન નવેમ્બર મહિનામાં હોય છે શિયાળુ વેકેશન એટલે કે દિવાળીનું વેકેશન તો દિવાળી કયા મહિનામાં હોય તો દિવાળી તો નવેમ્બર મહિનામાં હોય બરાબર એટલે શિયાળુ વેકેશન નવેમ્બર મહિનામાં હોય છે રજાનો દિવસ ક્યારે હોય છે બાળકો રજાનો દિવસ રવિવારે હોય છે બરાબર પછી સૌથી નાનો મહિનો કયો છે નાનો મહિનો ફેબ્રુઆરી છે પછી વરસાદ કયા મહિનામાં આવે તો વરસાદ જુલાઈ મહિનામાં આવે બરાબર આ બધું જ આપણે સ્વાપોથીમાં શીખી ગયા છીએ પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છીએ બરાબર એટલે હવે બધાને આવડી ગયું છે હવે તમારે તમારે ગણિતની નોટમાં અહીં તમારે તારીખ વાર વિષય વિષયાંક આ બધું જ લખવાનું છે બરાબર પછી તમારે લીટી છોડીને આવી રીતે લખવાનું મતલબમાં મેં તમને જેવી રીતે લખેલું બતાવેલું છે ને એવી જ રીતે તમારે સરસ અક્ષરે લખવાનું છે બરાબર પછી જયારે આ ઋતુઓ વાળું લખો ને ત્યારે તમારે આવી રીતે સરસ મજાનું કોષ્ટક બનાવવાનું પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરવાનો છે બરાબર તમારે પેનથી લખવાનું નથી આવી રીતે તમારે સરસ અક્ષરે તમારી બુક્સમાં લખવાનું છે સરસ અક્ષરે લખવાનું પછી અહીં તમારે ગુજરાતી અને અંગ્રેજી મહિનાના નામ કેવું હેડિંગ આપવાનું બરાબર પછી તમારે સ્કેલથી એક લીટી પાડવાની પછી તમારે અહીં આવી રીતે લખવાનું છે દેખાય છે ને બધાને સરસ અક્ષરે તમારે લખવાનું છે બરાબર અને આ 3 ખાલી જગ્યા છે અહીંયા સુધી તમારે ગણિતની નોટમાં 1.9 મારો મજાનો દિવસ તે અહીં આપણે લખવાનું છે તમે ગણિતની નોટમાં આગળનું 1.8 દશક અને એકમ તે તમે લખી લીધું છે પછી તેના પછીના નવા પેજ ઉપર તમારે 1.9 લખવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ આવજો વંદે માતરમ